હવે મિત્ર, જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું હતું કે માનવીનું સર્જન કરીને ઈશ્વરે તેના રહેવા માટે એદન નામની વાડી બનાવી અને માનવીને એમાં મૂક્યો. હવે આપણે આગળનો અહેવાલ જોઈએ. ઉત્પત્તિના પુસ્તકના બીજા અધ્યાયની 10-14 કલમો તમે મારી સાથે સાથે જુઓ. અહીંયા લખ્યું છે, અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા. પહેલીનું નામ પિશોન, તે આખા હવિલાહ દેશને ઘેરે છે જ્યાં સોનું છે, અને તે દેશનું સોનું સારું ને ત્યાં બધો લાખ તથા અકીક પાષાણ છે. બીજી નદીનું નામ ગિહોન, તે આખા કુશ દેશને ઘેરે છે, અને ત્રીજી નદીનું નામ હિદેકેલ, તે આશુર દેશની પૂર્વ તરફ વહેંચે, અને ચોથી નદીનું નામ ફ્રાત છે. કુશ દેશ એટલે કે ઇથિયોપિયા, અને એમાંથી વહેતી ગિહોન નદી એ અત્યારની નાઇલ નદી છે. હિદેકેલ નદી અત્યારની તિગ્રીસ નદી છે. હવે મિત્ર, આપણને આગળ 15મી કલમમાં માનવીનું જીવન કાર્ય જોવા મળે છે. જુઓ 15મી કલમ શું કહે છે. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. આ પ્રથમ માનવને કુદરતના પરિબળો ઉપર અધિકાર હતો અને તેઓ આદમનો હુકમ માનતા હતા. હવે આગળ આપણને મનુષ્ય ઉપર મૂકવામાં આવેલી શરત જોવા મળશે, 16મી અને 17મી કલમ. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મનુષ્ય મૃત્યુ પામે એવો કાંઈ ઈશ્વરનો ઈરાદો નહોતો મિત્ર, પરંતુ હવે માનવી સમક્ષ પસંદગી મૂકવામાં આવે છે. ઈશ્વરે માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને નિર્ણય કરવાની છૂટ આપી છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે. હવે કોઈ પણ પ્રકારના હકમાં જવાબદારી તો સમાયેલી હોય છે જ ને. આ મનુષ્યને ઈશ્વરે સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપેલી હોવાથી એની કસોટી તો થવી જ જોઈએ ને, કે ભાઈ એ ખરેખર ઈશ્વરને આધીન રહેશે કે નહીં. ઈશ્વરે મનુષ્યને અગાઉથી ચેતવણી આપી જ દીધી છે કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. આપણે મિત્ર એ યાદ રાખવાની જરૂર છે કે માનવી ત્રિએકી છે, એટલે કે માનવી પ્રાણ આત્મા અને શરીરનો બનેલો છે. એટલા માટે એણે ત્રણ રીતે મૃત્યુ પામવાનું છે. ઈશ્વરની આજ્ઞા તોડવાથી આદમ એને એ જ ઘડીએ શારીરિક રીતે મૃત્યુ પામ્યો નહીં, જોકે 900 વર્ષ બાદ તે શારીરિક રીતે મૃત્યુ પામ્યો, પરંતુ ઈશ્વરે કહ્યું હતું કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. હવે મરણ એટલે તો વિયોગ, જુદા પડવું તે, મરણ એટલે અલગ થવું, છૂટા પડવું. આદમે જે દિવસે ઈશ્વરની આજ્ઞા તોડી તે દિવસથી તે આત્મિક રીતે ઈશ્વરથી જુદો પડી ગયો, અલગ થઈ ગયો, છૂટો પડી ગયો. આદમે ખોટી પસંદગી કરી અને તેણે તેના ઘણા માઠા પરિણામો ભોગવવા પડ્યા. અને આપણે પણ મિત્ર ઈશ્વરની આજ્ઞા તોડીને ખતરનાક પરિણામો વોરી લેવાને બદલે ઈશ્વરને આધીન થવાનું પસંદ કરવું જોઈએ, કારણ કે આપણું શ્રેય માત્ર એમાં જ છે, ઈશ્વરને આધીન થવામાં. હવે આપણે આગળ 18મી કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. આદમને એદન બાગમાં કેટલોક સમય એકલો રહેવા દેવા પાછળ ઈશ્વરનો ખાસ હેતુ હતો. આદમને એ બતાવવા માંગતા હતા કે એને એક સહાયકારની જરૂર છે, એની સાથે રહેનાર વ્યક્તિની જરૂર છે. 19મી કલમ પ્રમાણે શું કહે છે, 19મી કલમ, અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા, અને તે માણસ તેઓનું નામ શું પાડશે તે જોવાને તેઓને તેની પાસે લાવ્યો, અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. બધા જ પ્રાણીઓને જુદા જુદા નામ આપવા માટે એ પ્રથમ માનવ આદમ કેટલો બધો હોંશિયાર હશે. 20મી કલમ કહે છે આગળ, અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. આદમને યોગ્ય એવી સહાયકારી, એનો અર્થ થાય મિત્ર કે એ પુરુષનો અર્ધો ભાગ છે, અર્ધાંગના, જે પુરુષની સહાય કરે છે. ઈશ્વરે પુરુષને નેતૃત્વ સોંપ્યું છે. પ્રથમ ઈશ્વરે પુરુષનું સર્જન કર્યું, એ પછી સ્ત્રીનું, નારીનું સર્જન કર્યું. હવે આપણને 21 અને 22 કલમોમાં સ્ત્રીના સર્જનની પદ્ધતિ બતાવવામાં આવી છે. જુઓ 21 અને 22 કલમ, અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો, અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે
માંસ ભર્યું અને યહોવાદ એ જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. સ્ત્રીને પુરુષમાંથી આદમમાંથી બનાવવામાં આવી, આદમની પાંસળીમાંથી. ઈશ્વરે આદમના મસ્તકમાંથી સ્ત્રી બનાવી નહીં કે સ્ત્રી આદમની અધિકારી બને. અરે, ઈશ્વરે આદમના પગમાંથી સ્ત્રી બનાવી નહીં કે તે આદમની ગુલામી કરે, પરંતુ ઈશ્વરે તો આદમની પાંસળીમાંથી સ્ત્રી બનાવી જેથી સ્ત્રી પુરુષની સમોવડી બને. ઈશ્વરનો એ જ હેતુ છે મિત્ર, કે સ્ત્રી એ પુરુષની અર્ધાંગના બનવાનું. પત્ની તેના પતિની અર્ધાંગના છે, પતિ તેની પત્ની વગર અધૂરો છે, અડધો જ છે, પૂરો નથી, સંપૂર્ણ નથી. હવે આગળ આપણે જોઈએ 23મી કલમ, તો ત્યાં લખવામાં આવ્યું છે, અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે, તે નારી કહેવાશે કેમ કે તે નરમાંથી લીધેલી છે. નારી નરના માંસમાંનું માંસ અને હાડકામાંનું હાડકું. ફરીથી મિત્ર, અહીં આપણને એ જ બાબત જોવા મળે છે કે પત્ની એના પતિની સહાયકારી છે, અર્ધાંગના છે, એની અધિકારી પણ નહીં કે એની ગુલામ પણ નહીં, બલકે પતિની સહાય કરનાર અર્ધાંગના પત્ની. આ કલમોમાં મિત્ર આપણને જોવા મળે છે કે ઈશ્વર પુરુષ અને સ્ત્રીને સર્જીને વિવિધ કાર્યો માટે સુસજ્જ કરે છે, પરંતુ બધા જ કાર્યો એક જ ધ્યેય અથવા તો લક્ષ્ય તરફ આગળ વધે છે, ઈશ્વરને માન આપવાનું, ઈશ્વરને સન્માનિત કરવાનું લક્ષ્ય. હવે આગળ 24મી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની વહુને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. બીજા શબ્દોમાં પુરુષને માથે હવે પોતાની પત્નીની જવાબદારી છે. હવે એ પોતાના માત પિતાના અંકુશ નીચે નથી. ઈશ્વરે આદમ અને હવા માટે લગ્નની વ્યવસ્થા કરી, તેઓને એકબીજા માટે સ્વર્જવામાં આવ્યા હતા. ઈશ્વરે સ્થાપેલી લગ્નની વ્યવસ્થા કોઈ અનુકૂળતા માટે નથી મિત્ર, કે એ વ્યવસ્થા કોઈ માનવ સમાજે કે કોઈ માનવ સંસ્કૃતિએ સ્થાપેલી વ્યવસ્થા નથી. લગ્ન એ તો ઈશ્વરે સ્થાપેલી વ્યવસ્થા છે અને એમાં ત્રણ મૂળ બાબતો સમાયેલી છે. એક, પતિ પોતાના માત પિતાને છોડીને જાહેરમાં પોતાની પત્નીને સોંપાઈ જવાનું વચન આપે છે. બીજી બાબત એ છે કે પતિ અને પત્ની અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં એકબીજાને વધારે પ્રેમ કરવાની અને એકબીજાની કાળજી લેવાની જવાબદારી સ્વીકારીને એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. અને ત્રીજી બાબત, દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની એકબીજા સાથે શારીરિક રીતે જોડાઈને એક દેહ બને છે. મજબૂત લગ્ન જીવનમાં આ ત્રણે ત્રણ પાસાનો સમાવેશ થાય છે મિત્ર, ત્રણે ત્રણ પાસાનો. ઈશ્વરે નિર્ધારિત કરેલી લગ્ન વ્યવસ્થામાં પતિ પત્ની હૃદયથી અને દેહથી એક થાય છે, બે નથી રહેતા. તમે મિત્ર જો પરિણીત હો અથવા તો લગ્નોત્સુક હો તો તમને બંનેને એક કરનાર સ્વાર્પણ કાયમી ધોરણે જારી રાખવા તમે તૈયાર છો? દાંપત્ય જીવનનું લક્ષ્ય મૈત્રી કરતા આગળ વધીને એકતાનું હોવું જોઈએ. હવે આગળ 25મી કલમ જોઈએ, બીજા અધ્યાયની છેલ્લી કલમ છે. લખ્યું છે, અને તે માણસ તથા તેની વહુ બંને નાગા હતા, પણ તેઓ લજવાતા નહોતા. સર્જનના સમયે આદમ અને હવાની દ્રષ્ટિ સ્વચ્છ હતી, એમાં કોઈ વિકાર નહોતો કે વિકૃતિ નહોતી, કારણ કે હજી તેમણે ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું નહોતું અને એટલે એમની દ્રષ્ટિ ઈશ્વર જેવી સ્વચ્છ હતી, એકદમ સ્વચ્છ. એમાં અન્ય કોઈ દ્રષ્ટિકોણ ઉમેરાયો નહોતો. એ વખતે એ લોકો શરીરના કોઈ પણ અંગને હાથ કે પગની જેમ જ સ્વચ્છ દ્રષ્ટિથી જોતા હતા. સર્જનના અહેવાલમાં પુરુષ અને સ્ત્રીનું સર્જન સાચે જ કેટલું બધું અદભુત છે મિત્ર, કેટલું બધું અદભુત છે. આ બીજા અધ્યાયમાં આવરી લેવાયેલા વિષયો કેટલા બધા અદભુત છે, જરા વિચાર કરો. આદમનું સર્જન, એને રાખવામાં આવેલી જગાનું વર્ણન, આદમનું કાર્ય, જવાબદારી સાથે એની સામે મૂકવામાં આવેલી શરત, સહાયકારી માટેની એની જરૂરિયાત અને પછી ઈશ્વરે કરેલું સ્ત્રીનું સર્જન, આ બધું જ ખરેખર કેટલું બધું અદભુત છે. દુનિયા પર નાઝીવાદનો ભયાનક કોરડો વીંજાયા બાદ નાઝી લશ્કરી અધિકારીઓમાંના એક સાથે બાઇબલમાંના ઈશ્વરના વચનોની વાત કરવામાં આવી હતી, પણ એણે બાઇબલની સર્જનની વાતની ઠેકડી ઉડાવી દીધી. બાઇબલમાંના ઈશ્વરના વચનો ઈશ્વર પ્રેરિત છે એ હકીકતનું મશ્કરીના સ્વરમાં ધરાર ખંડન કર્યા કર્યું એણે, ઈશ્વર વિરુદ્ધ કાદવ ઉછાળ્યા કર્યો એણે. પરંતુ એ પછી બે કલાકમાં જ, માત્ર બે કલાકમાં એણે આત્મહત્યા કરી. મિત્ર, લોકો જો એટલું જ સમજે કે તેઓ ઈશ્વરનું સર્જન છે અને ઈશ્વર પ્રત્યે જવાબદાર છે તો માનવ સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ ખરેખર ઘટી જાય. ઉત્પત્તિના બીજા અધ્યાયમાં આપણને માનવીનો ઈશ્વર સાથેનો સંબંધ, માણસની ઈશ્વરની આરાધના, ઈશ્વર સાથેની માનવીની સંગત, માનવીની ઈશ્વરની સેવા
ઈશ્વર પ્રત્યેની માનવીની વફાદારી, માનવીને ઈશ્વર પાસેથી મળેલો અધિકાર અને ઈશ્વર પાસેથી માનવીને મળેલ ઈશ્વર માટેનું સામાજિક જીવન વગેરે ઘણી બધી મહાન બાબતો જોવા મળી. હવે આપણે ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય જોઈએ. ઘણા વિદ્વાનો ઉત્પત્તિના ત્રીજા અધ્યાયને બાઇબલનો અતિ મહત્વનો અધ્યાય ગણે છે, કોઈકે એને બાઇબલની ધરી કહી છે. આમાં જો તમને શંકા જતી હોય તો ઉત્પત્તિનો પહેલો અધ્યાય, ઉત્પત્તિનો બીજો અધ્યાય વાંચો અને પછી ત્રીજો અધ્યાય છોડી દઈને 4-11 અધ્યાય તમે વાંચી જાઓ. તમને જણાશે કે વચમાં બહુ જ મોટો શૂન્ય અવકાશ છે જે પૂરવાની જરૂર છે. ઉત્પત્તિના પહેલા અને બીજા અધ્યાયમાં માનવી તદ્દન નિર્દોષ છે, દુષ્કર્મ વગરનો, પાપ વગરનો, અણીશુદ્ધ, નિષ્કલંક, એની ઈશ્વર સાથે સંગત છે, બધું જ સંપૂર્ણ અવસ્થામાં છે. પરંતુ તમે ઉત્પત્તિનો ચોથો અધ્યાય વાંચવાનું શરૂ કરો અને 11 અધ્યાય સુધી પહોંચો તો તમને ઈર્ષા, ગુસ્સો, ખૂન, જૂઠાણું, કપટ, ભ્રષ્ટાચાર, બંડ અને ન્યાય વગેરે દેખાશે. આ બધું આવ્યું ક્યાંથી? એની શરૂઆત ક્યાંથી? પાપનો આરંભ ક્યાંથી થયો? માનવીને લાગે વળગે છે ત્યાં સુધી ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં. સમગ્ર માનવજાતની વર્તમાન પતિત અને નષ્ટ થઈ ગયેલી અવસ્થાની દૈવી સમજણ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપવામાં આવી છે. મિત્ર, ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં માનવીના કટ્ટર દુશ્મન શૈતાનના કપટી પ્રપંચો આપણને જોવા મળે છે. અહીં માનવી પાસેથી ઈશ્વરની કૃપા લઈ લેવામાં આવી હોય એવી પરિસ્થિતિમાં ન્યાયી ધોરણે જીવવા માટે માનવીના હવાતિયા આપણને જોવા મળે છે. માનવીના હવાતિયા ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપણને પાપની આત્મિક અસરો જોવા મળે છે. માનવીના ઈશ્વરથી દૂર ભાગવાના પ્રયત્નો જોવા મળે છે. અહીં આપણને દોષિત પાપી માનવી પ્રત્યે ઈશ્વરનું વલણ પણ સમજવા મળે છે. અહીંયા વિશ્વભરના માનવીની પોતાના પાપની શરમને ઢાંકવાના પોતાને જ હાથે કરેલા વ્યર્થ પ્રયત્નોની વૃત્તિ જોવા મળે છે. ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપણી મહામોટી જરૂરિયાત ઈશ્વર કઈ રીતે એમની મહાન કૃપામાં પૂરી પાડે છે એ શીખવવામાં આવ્યું છે. અહીંયા ભવિષ્યવાણીઓનું ઝરણું શરૂ થાય છે જેનું વહેણ આખા બાઇબલમાંથી પસાર થાય છે. મિત્ર, અહીં આપણને જાણવા મળે છે કે માનવી એક મધ્યસ્થ વગર ઈશ્વર પાસે પહોંચી શકતો નથી. ત્રીજા અધ્યાયમાં, ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળશે કે સર્પના સ્વરૂપમાં શૈતાન ઈશ્વરના વચનો પર માનવીના મનમાં કેવી ભયાનક શંકા ઉત્પન્ન કરે છે. ઉત્પત્તિના ત્રીજા અધ્યાયના પ્રથમ વિભાગમાં માનવીની કસોટી અથવા તો પરીક્ષણનો તકતો ગોઠવાતો આપણને દેખાશે. તમે મિત્ર મારી સાથે સાથે ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયની પહેલી કલમ આગળ જુઓ, અહીંયા લખ્યું છે, હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ દૂર થતો અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? અહીંયા કોઈ પણ માનવીના મનમાં એ પ્રશ્ન થાય કે આદમ અને હવાનું પરીક્ષણ અથવા તો કસોટી શા માટે થવી જોઈએ? ઉત્પત્તિના પુસ્તકના પ્રથમ 2 અધ્યાયો ફરીથી જોઈએ. મિત્ર, તો આપણને જણાશે કે આદમ અને હવાને નિર્દોષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ માનવીને ન્યાયી બનાવવામાં નહોતો આવ્યો. ન્યાયીપણું એટલે શું? ન્યાયીપણું એટલે પરીક્ષણ અને કસોટીમાં નિર્દોષતા જાળવી રાખવી, એ ન્યાયીપણું છે. તમે સમજ્યા મિત્ર? પરીક્ષણ અથવા કસોટી કાં તો તમારો વિકાસ કરે, તમને વૃદ્ધિ પમાડે, અથવા તો તમારો નાશ કરે. માનવીને એક જવાબદાર વ્યક્તિ તરીકે સર્જવામાં આવ્યો હતો. માનવીના ચારિત્રનું ઘડતર થવું જ જોઈએ અને માનવીનું ચરિત્ર કસોટી કે પરીક્ષણની હાજરીમાં જ ઘડતર પામી શકે ને. માનવીને ઈશ્વરને મહિમા આપવા માટે, ઈશ્વરને આધીન થવા માટે, ઈશ્વરની સેવા કરવા માટે અને ઈશ્વરની વ્યવસ્થામાં રહેવા માટે એક જવાબદાર વ્યક્તિ તરીકે સર્જવામાં આવ્યો હતો. માણસે પોતાનું સર્જન કર્યું નહોતું, ઈશ્વરે મનુષ્યને બનાવ્યો હતો. ઈશ્વરે માનવીને ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયની 17મી કલમમાં ખૂબ સ્પષ્ટ સૂચના આપી હતી કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે. હવે એદન બાગમાં એ એકલું જ ફળ ખાવા માટેનું વૃક્ષ નહોતું, ખોરાક તરીકે ફળ ખાવા માટે બીજા અનેક વિવિધ વૃક્ષો હતા. મનાઈ ફરમાવેલા વૃક્ષનું ફળ ખાધા વગર માણસ કાંઈ ભૂખે મરી જવાનો નહોતો. અને જો એવું હોત તો એને એમ કહેવામાં આવ્યું હોત કે જો તું એ ફળ ખાઈશ તો મૃત્યુ પામીશ. તો એ પ્રકારની શરત ઈશ્વરના પક્ષમાં હળાહળ અન્યાય હોત, પણ ઈશ્વરે એવું તો નહોતું કર્યું ને. કારણ કે ઈશ્વર તો ન્યાયી છે. એદન બાગમાં તો ખાવા લાયક ફળોના અગણિત વૃક્ષો હતા અને આદમ હવાના પોષણ માટે તેમને મનાઈ ફરમાવેલા ભલું ભૂંડું જાણવાના વૃક્ષના ફળ સિવાય બધા જ વૃક્ષોના ફળ ખાવાની છૂટ હતી. એટલે મિત્ર, એટલે માનવીએ મનાઈ ફરમાવેલા વૃક્ષનું ફળ ખાવાની જરાય જરૂર નહોતી. અને એ રીતે જોતા આપણને પણ સમજાય છે મિત્ર
કે માનવીને એક જવાબદાર વ્યક્તિ તરીકે સર્જવામાં આવ્યો હતો. હવે ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં સૌ પ્રથમ વખત આપણને સર્પ જોવા મળે છે. આ તો સર્પના સ્વરૂપમાં ખુદ શૈતાન હતો. કરંથવાસીઓને લખેલા પત્રના બીજા પત્રના 11મા અધ્યાયની 14મી કલમમાં લખવામાં આવ્યું છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલો બીજો પત્ર 11મો અધ્યાય 14મી કલમ કે શૈતાન પણ પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરે છે. હવે શૈતાન વિશે બાઇબલમાં સંદર્શન અથવા તો પ્રકટીકરણનું પુસ્તક છે એ વધારે પ્રકાશ પાડે છે. સંદર્શનના પુસ્તકના 12મા અધ્યાયની 9મી કલમમાં કહ્યું છે શૈતાન વિશે કે એ પ્રચંડ રાક્ષસી અજગરને નીચે પછાડવામાં આવ્યો. તે તો પ્રાચીન સર્પ જે દુષ્ટ શૈતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. અને પછી આગળ તમે જુઓ 20મા અધ્યાયની બીજી કલમ સંદર્શનનું પુસ્તક, તો ત્યાં લખ્યું છે કે તેણે પેલા રાક્ષસી અજગર એટલે પ્રાચીન સર્પ જે દુષ્ટ અને શૈતાન છે તેને 1000 વર્ષ માટે બાંધી દીધો. શૈતાનના ઉદ્ભવ વિશે અને તેના શૈતાન બનવા વિશે બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ યશાયા સંદેશવાહકના પુસ્તકના 14મા અધ્યાયમાં અને હસ્કીએલ સંદેશવાહકના પુસ્તકના 28મા અધ્યાયમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તમે વાંચી જજો મિત્ર. વારું આપણે હવે આગળ ઉત્પત્તિના પુસ્તકમાં 3જા અધ્યાયમાં વધીએ અને એની બીજી અને ત્રીજી કલમ જોઈએ. અહીંયા લખ્યું છે સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે. પણ દેવી કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મરો. શા માટે સર્પના રૂપમાં શૈતાન સ્ત્રીની પાસે હવાની પાસે ગયો? શા માટે એ પુરુષની પાસે આદમની પાસે ના ગયો? ઈશ્વરે જ્યારે આદમનું સર્જન કર્યું ત્યારે ઈશ્વરે આદમને કહ્યું હતું કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાતા કર, પણ ભલું બુંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. હવે આ શબ્દ બરાબર ધ્યાનમાં લો મિત્ર, જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મરશે શબ્દ બે વાર છે બરાબર, જે પરિણામની ઠોસ ખાતરી કરાવે છે. વળી અહીંયા ફળ ખાવાની વાત છે, અહીંયા ફળ ખાવાની વાત છે, એને અડકવાની વાત નથી. હવે ઈશ્વરે સ્ત્રીને છેલ્લી બનાવી હતી અને ઈશ્વરની આજ્ઞા વિશે તેને આદમ દ્વારા જાણ થઈ હતી, એટલે સર્પના સ્વરૂપમાં શૈતાન સ્ત્રીની પાસે આવે છે. શૈતાન જાણતો હતો કે એ શું કરી રહ્યો છે. તમે બરાબર જુઓ મિત્ર કે શૈતાન શું કરે છે, બરાબર જુઓ. એની પદ્ધતિ એની રીતે અત્યંત કપટ ભરેલી પ્રપંચી છે. શૈતાને સ્ત્રીને એવો પ્રશ્ન પૂછ્યો જેનાથી એના મનમાં ઈશ્વરના વચન ઉપર શંકા ઉત્પન્ન થાય. શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? શૈતાન સ્ત્રીના મનમાં શંકા ઉત્પન્ન કરીને તેની જિજ્ઞાસા પ્રજ્વલિત કરે છે. સ્ત્રી જવાબ આપે છે કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખે ને તમે મરો. અહીંયા ઈશ્વરની આજ્ઞામાં થયેલા શબ્દ ભેદને તમે નોંધ્યો મિત્ર? ઈશ્વરની આજ્ઞામાં સ્ત્રીએ અડકવું નહીં એ શબ્દો ઉમેર્યા. એ ઉપરાંત ઈશ્વરની ચેતવણીમાં તેણે ફેરફાર કર્યો. ઈશ્વરે તો કહ્યું હતું કે તું મરશે જ મરશે, જ્યારે સ્ત્રી કહે છે રખે ને તમે મરો. આ શબ્દ ભેદ બહુ જ નોંધવા જેવો છે મિત્ર. હવે જુઓ શૈતાન આગળ શું કરે છે. 4 અને 5મી કલમ, શૈતાન ઈશ્વરના વચનનો નકાર કરે છે. 4 અને 5મી કલમ, અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉગળી જશે અને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. સર્પ સ્ત્રીને શું કહે છે એ શબ્દો ધ્યાનમાં લો મિત્ર. તમે નહીં જ મરશો, ખરેખર તમે નહીં મરો. અરે એવું તો બિલકુલ શક્ય જ નથી. સર્પ ઈશ્વરના પ્રેમ અને ઈશ્વરની ભલાઈ સામે પ્રશ્ન ઉભો કરે છે. જો ઈશ્વર ભલા છે તો પછી શા માટે એમણે આવો અવરોધ મૂક્યો? શા માટે એમણે આવી સીમા ઠરાવી? શૈતાન ઈશ્વરને અન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરે છે. શૈતાન ઈશ્વરની પવિત્રતા સામે પણ શંકાની સોય ફેરવે છે. શૈતાન સ્ત્રીને કહે છે કે દેવ જાણે છે કે તમે એ ફળ ખાશો તે જ દિવસે તમારી આંખો ઉગળી જશે ને તમે દેવના જેવા ભલુભંડું જાણનારા થશો. હવાએ જે ભૂલ કરી એ તો ઈશ્વરની આજ્ઞામાં પોતાની વાત ઉમેરવાની, પોતાના શબ્દો ઉમેરવાની ભૂલ. શૈતાન બહુ જ કપટ સહિત ઈશ્વરને જુઠ્ઠા ઠરાવવાનો પ્રયત્ન કરતો હોય છે મિત્ર.
અને શેતાન હંમેશા ઈશ્વરના વચનોને સ્થાને પોતાના વચનો, પોતાની વાતો લોકોના મનમાં ઠસાવવાનો કપટી પ્રયાસ કરતો હોય છે. બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ રોમનોને પત્ર ઈશ્વરને અને ઈશ્વરના વચનોને વિશ્વાસ સહિતની આધીનતા શીખવે છે. મિત્ર, વિશ્વાસ આધીનતા નિપજાવે છે અને શંકા અથવા અવિશ્વાસ હંમેશા અનાજ્ઞાધીનતા નિપજાવે છે. તમે કોની વાત માનશો મિત્ર? કોની વાત માનશો તમે, ઈશ્વરની કે શૈતાનની? ઈશ્વરની વાત માનવાથી જીવન મળે છે, જ્યારે શૈતાનની વાત માનવાથી મૃત્યુ મળે છે. ઈશ્વરની વાત માનવાથી શાંતિ મળે છે, શૈતાનની વાત માનવાથી બેચેની મળે છે. ઈશ્વરની વાત માનવાથી આનંદ મળે છે, શૈતાનની વાત માનવાથી ખેદ મળે છે. ઈશ્વરની વાત માનવાથી સંતોષ મળે છે, શૈતાનની વાત માનવાથી બળાપો મળે છે. ઈશ્વરની વાત માનવાથી જીવનનો હેતુ મળે છે, જ્યારે શૈતાનની વાત માનવાથી હેતુ વિનાનું સમસ્યાથી ભરપૂર એવું અસ્તિત્વ મળે છે. ઈશ્વરની વાત માનવાથી જીવનની દિશા મળે છે, જ્યારે શૈતાનની વાત માનવાથી દિશા વિના તોફાને ચડેલા ભવસાગરમાં ડૂબું ડૂબું થતી એવી નૈયા મળે છે. તમે કોની વાત માનશો મિત્ર? કોની વાત માનશો તમે, ઈશ્વરની કે શૈતાનની? તમે કોને આધીન થશો, ઈશ્વરને કે શૈતાનને? તમારા અભ્યંતરમાં ડૂબક્યું કરીને જુઓ, તમને આ પ્રશ્નોના કેવા ઉત્તરો મળે છે.